student, today we start next lecture of unit 5. Today we start to second method of solution to find the particular integral. Particular integral find karva mate ni second method apne joi. Ke we want to find the particular integral. We want to find the particular integral of kenu to kya ji tumne equation aipu hoy ke x raised to n into d raised to n y upon dx raised to n plus p1 into x raised to n minus 1 into d raised to n minus 1 into y upon dx raised to n minus 1 plus and so on p and y is equal to x and equation number 1 the equation mate apne particular integral find karvanu chhe a kev equation hai to ke homogeneous linear equation hai ready and plus ma kev linear differential equation with on keva hai to ke variable coefficient ready and mare to ke particular integral find karva mate apne shu karchu to ke x is equal to e raised to z and z is equal to log x apne lesu next तो क्या नहीं अंदर तुमने x dy by dx देखा है जगह तो शुमुक दन थीटा बाय x square d square y अपन dx square देखा है जगह शुमुक पन थीटा into थीटा minus one into y x cube d cube y अपन dx cube देखा है यह शुमुक पन तो के थीटा into थीटा minus one into थीटा minus two into y means के and so on x n d raised to n into y अपन dx raised to n and जगह शुमुक से थीटा into थीटा minus one and so on थीटा minus n plus one into y output करवाने दी means के આ બધી જ વસ્તુ આપણે ઇક્વેશન નંબર 1 ની અંદર પુટ કરી દઈ તો ઇક્વેશન 1 કેવું થઈ જાય તો કે આવું થશે થીટા ઇન થીટા -1 એન્ડ અપ ટુ થીટા -n + 1 પ્લસ p1 ઇન ટુ થીટા ઇન ટુ થીટા -1 અપ ટુ થીટા -n + 2 પ્લસ એન્ડ સો ઓન પ્લસ pn આપણે y શું કરી લીધું આખા આખામાંથી કોમન કાઢી ઇન ટુ y ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન ને આપણે આ રીતે પણ લખી શકીએ f ઓફ થીટા ઇન ટુ y ઇઝ ઇક્વલ ટુ x રેડી f ઓફ થીટા ઇન ટુ y ઇઝ ઇક્વલ ટુ x આ શું કેપિટલ x શું હશે કોઈ ફંક્શન ઓફ x હોય રેડી ક્લિયર આ ઇક્વેશન જે કેવું થઈ ગયું મીન્સ કે આ ઇક્વેશન કેવું મળે તો કે વિચ ઇઝ ધ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ આ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ વાળું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ છે માં આવતું ચોથા યુનિટ ની અંદર તેને સોલ્વ કઈ રીતે કરતા એ પણ ખબર એન્ડ ઇટ કેન બી સોલ્વ યુઝિંગ ધ મેથડ ઓફ પ્રીવિયસ ચેપ્ટર મીન્સ કે આપણે આગલા ચેપ્ટર મીન્સ કે આગલા યુનિટ ની અંદર જે આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવા માટેની મેથડ આપણે લીધી હતી રેડી ઈ જ મેથડ થી તો કે આ પણ તમારે સોલ્વ થશે મીન્સ કે pi ઇઝ ઇક્વલ ટુ 1 અપોન થીટા ઇન્ટુ x રેડી x એટલે શું કોઈ ફંક્શન ઓફ x આવતું હશે ક્લિયર આ pi ફાઇન્ડ કરવાનું થઈ ગયું કે 1 અપોન થીટા ઇન્ટુ x ક્લિયર હવે ઈ કઈ કઈ મેથડ આપણે હતી આપણને ખબર છે ઈ મેથડ જી મેથડ નો ઉપયોગ થતો ઈ મેથડ ના ઉપયોગ થી આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવાનો રહેશે ક્લિયર પહેલા શું કરવાનું ખબર પડી ગઈ કે તમને જે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ વેરિયેબલ કોફિશિયન્ટ આપ્યું એની જગ્યાએ તમને જે x dy / dx ની જગ્યાએ આપું કરવાનું x² વાળું હોય તેની જગ્યાએ આવું આવશે રેડી ક્લિયર તો એ આપણે નો એક્ઝામ્પલ એક્ઝામ્પલ સોલ્વ x² d² y / dx² - 2x dy / dx + 2y = x³ રેડી અને પહેલા આપણે સોલ્યુશન માં એની ઇક્વેશન લખીએ એની ઇક્વેશન નંબર 1 દઈ દીએ નેક્સ્ટ શું કરશું તો કે x² d² y / dx² ની જગ્યાએ શું પુટ કરવા જોઈએ થીટા ઇન થીટા - 1 / y x dy / dx ની જગ્યાએ શું આવશે થીટા y ક્લિયર હવે અહીંયા x ક્યુબ એ x = e / z અને z = log x હોય રેડી તો x ક્યુબ બરાબર શું થતું હોય તો x = e / z હોય x ક્યુબ એટલે શું થાય તો e / 3z થાય રેડી હવે ફ્રોમ ઇક્વેશન 1 માં આ બધું પુટ કરો તો શું આવશે ફ્રોમ ઇક્વેશન 1 અહીં શું આવશે થીટા ઇન્ટુ થીટા - 1 ઇન્ટુ y - 2 થીટા y + 2y is equal to e / 3z આ e / 3z કેની જગ્યાએ આવી ગયા x ક્યુબ ની જગ્યાએ કેમ કે x = e / z તો x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ e રેસ્ટ ટુ 3z ક્લિયર નેક્સ્ટ ટુ શું કરશું y કોમન કાઢવાનો થીટા વાળાને સદરૂપ આપો તો શું આવતું હશે થીટા સ્ક્વેર માઇનસ થીટા માઇનસ 2 થીટા પ્લસ 2 ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ e રેસ્ટ ટુ 3z નેક્સ્ટ વન સદરૂપ આપો તો શું આવતું હશે તો કે થીટા સ્ક્વેર માઇનસ 3 થીટા પ્લસ 2 ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ e રેસ્ટ ટુ 3z નેક્સ્ટ ટુ ઓક્ઝિલરી ઇક્વેશન મીન્સ કે f ઓફ થીટા તમને શું મળતું હશે તો કે ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ થીટા સ્ક્વેર માઇનસ 3 થીટા પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 કેમ કે f ઓફ થીટા ઇઝ ઇક્વલ 0 આપણે શું થાય ઓક્ઝિલરી ઇક્વેશન થાય આ f ઓફ થીટા is equal 0 means કે શું થઈ ગયું ઓક્ઝિલરી ઇક્વેશન આપણને મળી ગયું રેડી અને તમને ફેક્ટર મળે ડાયરેક્ટ તો કે શું આવશે થીટા - 1 અને થીટા - 2 is equal to 0 બંનેને સેપરેટલી 0 દીધી શું આવી જાય થીટા is equal to 1 અને થીટા is equal to 2 તો કે m1 is equal to 1 અને m2 is equal to 2 રૂલ કહેવાય તો કે રૂટ આર રીઅલ એન્ડ ડિસ્ટિંક્ટ તો આપણે સેકન્ડ ફાઇન્ડ કર્યું સેકન્ડ સોલ્યુશન કેના માટે તો કે કોમ્પ્લીમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરવા માટે આપણે સેકન્ડ સોલ્યુશન લાસ્ટ લેક્ચર ની અંદર જોયું છે રેડી એના ઉપયોગ કરવાના કે રૂટ આર રીઅલ એન્ડ ડિસ્ટિંગ હોય ત્યારે રૂટ આર રિયલ એન્ડ ઇક્વલ હોય ત્યારે અને તમને કઈ ટુ રૂટ આર કોમ્પ્લેક્સ નંબર મળતા હોય ત્યારે શું કરવાની આપણને ખબર જ છે તો કઈ રૂટ કેવા મેળા રિયલ એન્ડ ડિસ્ટિંગ તો સી એફ શું આવશે તો કે સી વન ઇન્ટુ એક્સ રેસ ટુ એમ વન એક્સ એમ વન એક્સ રેસ ટુ એમ વન એમ વન શું વન મીન્સ કે સી વન ઇન્ટુ એક્સ પ્લસ સી ટુ ઇન્ટુ એક્સ રેસ ટુ એમ ટુ એમ ટુ શું ટુ મીન્સ કે એક્સ સ્ક્વેર થશે મીન્સ કે સી એફ શું મળશે સી વન એક્સ પ્લસ સી ટુ એક્સ સ્ક્વેર નાવ ટુ ફાઇન્ડ પી આઈ
શું આવશે 1 upon f of theta into x is equal to 1 upon f of theta શું હોય તો કે theta minus 1 into theta minus 2 into capital x એટલે શું આવશે e raised to 3j તો આપણે કઈ મેથડ થઈ તો કે x is equal to e raised to ax હોય ત્યારે કઈ રીતે કરવાનું તો કે તમને d ની જગ્યાએ તમે શું પુટ કરતા a પુટ કરતા પણ ત્યારે f of a is does not equal to 0 હોય ત્યારે a 3 પુટ કરો જેને theta ની જગ્યાએ તો કે 3 minus 1 means કે 2 વધશે 3 minus 2 means કે 1 વધશે 0 થતું નથી means કે અહીંયા ચાલશે અહીં શું મૂક દેવાનું થીટા ની જગ્યાએ 3 પુટ કરી દઈએ તો કે શું આવશે ઇઝ ઇક્વલ ટુ 1 upon 2 into 1 into e raised to 3z રેડી તો શું થશે તો કે ઇઝ ઇક્વલ ટુ e raised to 3z બાય 2 આ શું તમને મળ્યું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ પણ આપણે જોઈએ કે ના માટે તો કે આ તમને મળ્યું તેના માટે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ માટે તમને પીઆઈ ફાઇન થયું રેડી જ્યારે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન તો આપણે કેના માટે ફાઇન કરી લીધું ડાયરેક્ટ તો કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ વેરિયેબલ કોફિશિયન્ટ આવી ગયું છે તો અહીંયા પીઆઈ માં શું કરવાનું વળી ઈ રેસ ટુ ઝેડ ની જગ્યાએ તમારે શું પુટ કરી દેવાનું એક્સ પુટ કરી દેવાનું છે મીન્સ કે અહીંયા ઈ રેસ ટુ 3 ઝેડ શું આવશે એક્સ ક્યુબ બાય 2 મીન્સ કે તમારે થઈ ગયું પીઆઈ ફાઇન રેડી તો કમ્પ્લીટ સોલ્યુશન શું થશે જે આપણે ઇક્વેશન આપેલું છે ઇક્વેશન નું કમ્પ્લીટ સોલ્યુશન કેવું થશે તો કે વાય ઇઝ ઇક્વલ ટુ સી વન એક્સ પ્લસ સી ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન ટુ ઇન્ટુ એક્સ ક્યુબ ક્લિયર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મોસ્ટ ટાઈમ પી એક્ઝામ્પલ છે કે સોલ્વ x cube d cube y upon dx cube plus 3x square d square y upon dx square minus 6x dy by dx plus 6y is equal to x square minus 1 upon x square નો પણ કેવો whole square રેડી મીન્સ કે x square minus 1 upon x square નો whole square તમને આપેલું છે રાઈટ હેન્ડ સાઈડ ઇક્વેશન એટલે તો શું કરશું ફર્સ્ટ ટુ સોલ્યુશન તો કે લેટ x is equal to e raised to z એન્ડ z is equal to log x plus માં આની જગ્યાએ શું મૂકવાનું આપણને ખબર છે x square d square y upon dx square ની જગ્યાએ શું મૂકવાનું આપણને ખબર ડાયરેક્ટ જ આપણે એમાં પુટ કરી તો શું આવશે અહીંયા ફર્સ્ટ માં તો કે theta into theta minus 1 into theta minus 2 into y plus 3 into theta minus 1 into y minus 6 theta y plus 6 y is equal to x cube x square ની જગ્યાએ શું આવશે e raised to 2 z minus 1 upon e raised to 2 z આખા આખાનો square clear next શું કરશું તો કે y common કાઢો અને theta વાળાને સાદુ રૂપ આપો કેવું આવતું હશે તો કે theta cube minus 3 theta square plus 2 theta plus 3 theta square minus 3 theta minus 6 theta plus 6 into y common કાઢી લીધો is equal to e raised to 2z minus 1 upon e raised to 2z નો સ્ક્વેર કરી શું આવે e raised to 2z નો સ્ક્વેર શું થશે e raised to 4z minus 2 into e raised to 2z into 1 upon e raised to 2z એટલે e raised to 2z ને ઉપર લઈ જાય મીન્સ કે e raised to 2z into e raised to minus 2z આધા સરખો ઘાત નો સરવાળો કરો શું આવે e raised to 0z plus 1 upon e raised to 4z ક્લિયર નેક્સ્ટ શું કરશું તો કે આમાંથી તમને ઓક્સિલરી ઇક્વેશન f of theta is equal to 0 શું મળશે તો કે theta cube minus 7 theta plus 6 is equal to 0 આનું સાદુરૂપ આપશો એટલે તમને આવું મળતું હશે ક્લિયર નેક્સ્ટ ટુ તો કે હવે જો જોઈએ આના તમને ડાયરેક્ટ ફેક્ટર મળી શકે એમ છે તો કે ના કેમ કે થીટા સ્ક્વેર વાળું જાય તમને એક મિસ છે સ્ટેપ તો શું કરશું સિન્થેટિક ડિવિઝન ની મેથડ થી આપણે આના ફેક્ટર ફાઇન્ડ કરી તો 6 ના ડિવાઈડર તમને શું મળશે તો કે પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 3 પ્લસ ઓર માઇનસ 6 તો પહેલા 1 મૂકો થીટા ની જગ્યાએ તો કે થીટા ની જગ્યાએ 1 મૂકો જો 0 થઈએ તો કે 1 નો ક્યુબ 1 માઇનસ 7 પ્લસ 6 6 પ્લસ 1 7 7 માઇનસ 7 0 મીન્સ કે થીટા માઇનસ 1 x શું થશે એનો ફેક્ટર પછી સિન્થેટિક ડિવિઝન મેથડ થી આપણે ફાઇન્ડ કરી તો કે અહીંયા થીટા ક્યુબ નો કોફિશિયન્ટ શું હોય તો કે 1 સ્ક્વેર નથી મીન્સ કે અહીંયા શું આવશે કોફિશિયન્ટ 0 થીટા નો તો કે માઇનસ 7 અને કોન્સ્ટન્ટ 6 અહીંયા 0 મૂકો કેના વડે ભાગ કરવાનું રહેશે તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કેમ કે થીટા માઇનસ 1 ફેક્ટર મીન્સ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તો કે અહીંયા 1 અહીંયા 0 મીન્સ કે 1 પ્લસ 0 1 મીન્સ કે 1 ઇન્ટુ 1 1 0 પ્લસ 1 1 1 ઇન્ટુ 1 1 માઇનસ 7 પ્લસ 1 માઇનસ 6 1 ઇન્ટુ માઇનસ 6 માઇનસ 6 6 માઇનસ 6 0 મીન્સ કે સેકન્ડ ફેક્ટર કેવો થતો હશે તો કે થીટા સ્ક્વેર પ્લસ થીટા માઇનસ 6 મીન્સ કે આવશે થીટા સ્ક્વેર પ્લસ થીટા માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 નેક્સ્ટ ટુ તો કે થીટા સ્ક્વેર પ્લસ થીટા માઇનસ 6 ને ફેક્ટર મળે તો કે યસ નું થીટા માઇનસ 2 અને થીટા પ્લસ 3 તો કે એક તો હતો અહીંયા ફેક્ટર આપણે મળેલો કયો થીટા માઇનસ 1 ઇન્ટુ થીટા માઇનસ 2 ઇન્ટુ થીટા પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 ત્રણ ફેક્ટર મળે મીન્સ કે ત્રણ અહીંયા સેપરેટલી 0 થી શું આવે થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 અને થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 આવે મીન્સ કે m1 ઇઝ ઇક્વલ ટુ 1 m2 ઇઝ ઇક્વલ ટુ 2 અને m3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 તો તમને કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શું મળશે c1x + c2x² + c3x - 2 - 3 ક્લિયર નાઉ ટુ pa 1 upon f થીટા ઇન્ટુ x શું આવે 1 upon f ઓફ થીટા શું હોય તો કે થીટા ક્યુબ - 7 થીટા + 6 x શું હોય e raised to 4z minus 2 into e raised to 0z plus e raised to minus 4z clear next શું કરશું સેપરેટલી બધા એને દઈ દે e raised to 4z ને minus 2 into e raised to 0z ને plus e raised to minus 4z ને 1 upon f of theta separately દઈ દે તો શું આવશે is equal to 1 upon theta cube minus 7 theta plus 6 into e raised to 4z minus 2 ને આગળ લઈ લ્યો into 1 upon theta cube minus 7 theta plus 6 into e raised to 0z plus 1 upon theta cube minus 7 theta plus 6 into e raised to minus 4z. Next શું કરો? અમે પુટ કરી દેવો જોઈએ કે theta ની જગ્યાએ 4 મૂકો
આમાં થીટાની જગ્યાએ 0 મૂકો અને આમાં થીટાની જગ્યાએ -4 મૂકો. જો જે કઈ 0 ન થાતું હોય તો આપણે ડાયરેક્ટ એની વેલ્યુ પુટ કરવાની છે. અહીંયા 4 મૂકો શું આવે, 4 નો ક્યુબ 64 -7 * 4 -28 +6 0 થશે નહીં. અહીંયા જો જે 0 મૂકો તો +6 વધશે, કેમ કે આ બંને 0 થઈ ગઈ +6 વધે. અહીંયા -4 મૂકો, -4 નો ક્યુબ -64 -7 * -4 +28 +6 મીન્સ કે આ પણ 0 થાય નહીં. મીન્સ શું કરવાની છે, અહીંયા થીટાની જગ્યાએ 4 પુટ કરવાના રહીએ, અહીંયા 0 પુટ કરવાની રહીએ, અહીંયા -4 પુટ કરવાની. જો શું સદ આપો, સદરૂપ આપો શું આવે, તો કે 1/64 -28 +6 ઇન્ટુ e^4z -2 ઇન્ટુ 1/0 -0 +6 + 1/-64 +28 +6 ઇન્ટુ e^-4z. રેડી, અહીંયા કેમ e^0z પછી ન લખું, તો કે e^0z મીન્સ કે e^0 e^0 મીન્સ કે 1. ક્લિયર? નેક્સ્ટ શું કરશું, તો કે આનું સદરૂપ આપો શું આવશે, તો કે કેના બરાબર પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ઇઝ ઇક્વલ ટુ, તો કે e^4z / 42 -2/6 e^-4z / 13. Therefore pi is equal to e^4z ની જગ્યાએ શું આવી જશે, x² / 42 2/6 મીન્સ કે -1/3 -x²/4 / 30. ક્લિયર? આવું આવશે pi. તો કમ્પ્લીટ સોલ્યુશન શું થશે, તો કે y is equal to cf + pi. cf શું છે, તો કે c1x + c2x² + c3x²-3 + pi શું આવ્યું, તો કે x²/4 / 42 -1/3 -x²/4 / 30. આટલું શું થઈ ગયું, આ તમારું કમ્પ્લીટ સોલ્યુશન થઈ ગયું. ક્લિયર? જે આપણે ઇક્વેશન આપ્યું હતું એનું મોસ્ટ એમ્પી એક્ઝામ્પલ છે. ઓકે.